તો રાજ્યના નાગરિકો માટે અતિ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હેલ્મેટ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હેલ્મેટ કે જે લોકોની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દો છે, ઘણા વર્ષોથી હાઈકોર્ટમાં મામલે અવારનવાર ચર્ચાઓ થતી રહ્યા છે અરજી બાબતે. તેવામાં હવે આજે હેલ્મેટ બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કરીને કહ્યું છે કે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવો. ગુજરાત હાઈકોર્ટે ફરજિયાત અમલવારીનો આદેશ કર્યો છે. ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારા માટે પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે જાણકારી આપશે કલ્પિન ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે. કલ્પિન, હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ તે નિયમ તો છે જ, પરંતુ હવે ફરજિયાતપણે અમલવારી કરાવો તેવો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. શું કહેવામાં આવ્યું સરકાર તરફથી કોર્ટમાં, અને હવે આગામી દિવસોમાં કેવી કડક કાર્યવાહી જોવા મળશે? જુઓ વિકાસ, વસ્ત્રાપુર આઈઆઈએમ ઓવરબ્રિજનો આખો જે વિવાદ હતો અને તેને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર એક જાહેરિતની અરજી છે તે અરજદાર દ્વારા કરવામાં આવી હતી. મુખ્યત્વે આ અરજીની અંદર કોર્ટે નોંધ્યું છે કે જ્યારે આઈઆઈએમ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે એક બાઇક ચાલક યુવકનું જે છે તે ત્યાં ઘટના સ્થળે અકસ્માતમાં મોત થયું હતું અને એ બાઇક ચાલકે જે છે તે હેલ્મેટ પણ નહોતું પહેર્યું તેવું બહાર આવ્યું હતું. પરંતુ હાલના તબક્કાની અંદર આજે જે વિસ્તૃત સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર હાથ ધરાઈ તેમાં અનેક ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્ય સરકારને લપડાક લગાવી છે. તેઓએ કહ્યું છે કે પોલીસ દ્વારા 15-15 દિવસ સુધી જે ટ્રાફિકની ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ જે છે તે થાકી જાય છે. ખાસ કરીને જ્યારે અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવેની વાત છે, તેના ઉપર નિર્માણ પામેલા જે ઓવરબ્રિજ છે તે તમામ ઓવરબ્રિજની ડિઝાઇન પણ ક્યાંક જે છે તેમાં ઘણી બધી ક્ષતિઓ છે તે મુદ્દો પણ અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. સાથે જ જે પ્રમાણે આખા શહેરની અંદર રાજ્યની અંદર ટ્રાફિક પોલીસની વાત છે, સાથે જ હેલ્મેટના નિયમનની વાત છે. અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે એક વિસ્તૃત ચુકાદો આપ્યો હતો વર્ષ 2018ની અંદર કે રાજ્યના નાગરિકોએ હેલ્મેટ જે છે તે ફરજિયાત પહેરવું પડશે, પરંતુ તે કાયદાનું યોગ્ય પાલન નથી થઈ રહ્યું અને તેને લઈને પણ આજે ગુજરાત હાઈકોર્ટે સખત શબ્દોની અંદર નારાજગી વ્યક્ત કરી હતી. આજે ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે દરેક દ્વિચક્રી વાહન ચાલકોએ, વાહન ચાલક અને તેના પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે. હાલના તબક્કે ગુજરાત હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે અમે 15 દિવસ સુધી તમારી કામગીરી જોઈશું અને ત્યારબાદ જે છે તે યથાયોગ્ય ડિરેક્શન્સ જે છે તે આપીશું. કારણ કે 15 દિવસ સુધી તમે કામ કરશો અને ત્યારબાદ તમે થાકી જશો, આ નહીં ચલાવી લઈએ. કારણ કે અગાઉ પણ આ પ્રમાણના અનેક ઘટનાક્રમો બનાયા, અકસ્માતો સર્જાયા છે અને અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. ઉપરાંત અમદાવાદ શહેરની અંદર ટ્રાફિક પોલીસની અંદર કેટલી લોકોની સંખ્યા છે, કેટલી ભરતી કરવામાં આવી છે, કેટલી ભરતી હજુ બાકી છે તે મુદ્દે પણ ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. સાથે જ આ આખી વિસ્તૃત સુનાવણીની અંદર ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ટ્રાફિક પોલીસનું જે નિયમન છે તે અમે જોયું કે એક લીમડાની સોટી વડે કરવામાં આવે છે. ખાનગી કપડાં પહેરીને અમુક લોકો જે છે તે આ ટ્રાફિકનું નિયમન કરાવી રહ્યા છે, તે ખૂબ જ દુઃખદ વાત કહેવાય. કારણ કે રાજ્ય સરકાર પાસે એટલું પોલીસ બળ નથી, એ મુદ્દો પણ ઉપસ્થિત કરવામાં આવ્યો. અમદાવાદ શહેર હોય કે રાજ્ય આખાની અંદર જેટલા ટ્રાફિક વિભાગો છે તે ટ્રાફિક વિભાગની અંદર ટ્રાફિક પોલીસની યોગ્ય ભરતીનો મુદ્દો છે તે પણ ઉપસ્થિત કરવામાં આવ્યો. 15 દિવસ બાદ આ આખી મુદ્દાની વિસ્તૃત સુનાવણી થશે, રાજ્ય સરકારે જવાબ રજૂ કરવાનો રહેશે અને તે જવાબથી જો ગુજરાત હાઈકોર્ટ સંતુષ્ટ થશે તો જે છે તે કાર્યવાહી નહીં થાય, પરંતુ જો ગુજરાત હાઈકોર્ટ સંતુષ્ટ નહીં રહે તો ચોક્કસ આ સમગ્ર મુદ્દે રાજ્ય સરકારને દિશા નિર્દેશો આપશે અને ફર્ધર કાર્યવાહી પણ કરશે. બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.